શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રીમદભાગવતના 9મા સ્કંધની કથા એ બુદ્ધિગત કામનો નાશ કરવા માટેની કથા છે. એક તેલની બરણી છે, તેમાં ઘણા વર્ષોથી તેલ રાખીએ છીએ. બરણી 4-5 વખત ધોઈએ તો બરણી સ્વચ્છ થશે, પણ તેની ચિકાશ રહી જશે. હવે આ ચિકાશવાળી બરણીમાં મુરબ્બો નાખીએ તો મુરબ્બો બગડી જશે. મનુષ્યનું મસ્તિષ્ક બુદ્ધિ એ જ બરણી છે. અનેક વર્ષોથી આ બરણીમાં કામ વાસનારૂપી તેલ રાખતા આવ્યા છીએ. બુદ્ધિરૂપી પાત્રમાં શ્રીકૃષ્ણરૂપી રસ રાખવાનો છે. બુદ્ધિમાં કામની સહેજ પણ ચિકાશ હશે તો પ્રેમરસ ભક્તિરસ તેમાં ઠરશે નહીં. બુદ્ધિ કંચન જેવી નિર્મળ થાય ત્યારે પ્રેમરસ ભક્તિરસ તેમાં ઠરે છે. પરમાત્મા બુદ્ધિમાં આવે ત્યારે પૂર્ણ શાંતિ મળે છે. બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી આનંદનો અનુભવ થતો નથી. સંસારના વિષયોનું જ્ઞાન બુદ્ધિમાં આવે ત્યારે વિષયો સુખરૂપ બને છે. પરમાત્માને બુદ્ધિમાં રાખવા છે. ઈશ્વર બુદ્ધિમાં આવે ત્યારે જ ઈશ્વરનું જ્ઞાન પૂર્ણ આનંદ આપે છે. જેમ તેલની થોડી ચિકાશથી મુરબ્બો બગડે તેમ બુદ્ધિમાં વાસનાનો થોડો ચિકાશ અંશ રહી જાય તો બુદ્ધિ સ્થિર નિર્વાસન થશે નહીં. તે માટે મનના માલિક ચંદ્રનું અને બુદ્ધિના માલિક દેવ સૂર્યનું આરાધન કરવાનું થાય છે. ત્રિકાળ સંધ્યા કરીએ તો બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંધમાં 2 પ્રકરણ છે, સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ. સૂર્ય બુદ્ધિના માલિક અને ચંદ્ર મનના માલિક. બુદ્ધિની શુદ્ધિ કરવા સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું અને મનની શુદ્ધિ કરવા ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર કહેવામાં આવ્યું છે. રામજીની મર્યાદાનું પાલન કરીએ તો આપણા મનનો રાવણ મરે, મારા મનમાંનો કામ મરે તો કૃષ્ણ પરમાત્મા આવે. રામ પછી કૃષ્ણ આવે છે. જે રાવણને એટલે કે કામને મારે તે જ કૃષ્ણ લીલાનું દર્શન કરી શકે છે. રામચંદ્રજીના ચરિત્રનું વર્ણન રામાયણમાં વિગતવાર કરેલું છે. તેનું વર્ણન ટૂંકમાં ભાગવતમાં કરવાની શી જરૂર હતી? હા, હતી. કારણ રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તેને જ કનૈયો મળે. મનને શુદ્ધ કરવા આ બધી લીલાઓ છે. સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે, ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે. રામ પહેલા આવે છે ને તે પછી કૃષ્ણ આવે છે. રામ ન આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. ભાગવતમાં મુખ્ય કથા શ્રી કૃષ્ણની છે, છતાં રામને પધરાવ્યા પછી કૃષ્ણ આવે છે. જેના ઘરમાં રામ ન આવે તેનો રાવણ એટલે કે કામ મરતો નથી, અને કામ મરતો નથી ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. આ રાવણને મારવો છે. રાવણ ત્યારે મરશે જ્યારે રામજીની મર્યાદાનું પાલન થશે. કોઈ પણ સંપ્રદાયમાં માનીએ, પણ જ્યાં સુધી રામજીની મર્યાદાનું પાલન ન કરીએ ત્યાં સુધી આપણને આનંદ મળતો નથી. રામજીને જો પધરાવીએ, મર્યાદા પુરુષોત્તમ રામનું અનુકરણ કરીએ તો ભગવાન મળે. અનુકરણ રામજીની લીલાનું કરવાનું છે,
રામજીનું ચરિત્ર સર્વથા અનુકરણીય છે. સર્વ કૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી, તેનું શ્રવણ જ કરવાનું છે. કૃષ્ણનું ચરિત્ર ચિંતનીય છે. કૃષ્ણ લીલા ચિંતન કરવા માટે છે, ચિંતન કરીને તન્મય થવા માટે છે. રામજી કરે તે કરવાનું અને કૃષ્ણ કહે તે કરવાનું. રામ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં મનુષ્યને આદર્શ બતાવે છે, એટલે વર્તન રામજી જેવું રાખવાનું છે. હરિ ઓમ.